હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પર્યાવરણમાં પાંચમો પાઠ બીજ 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 તો બીજ વિશેની માહિતી મેળવીશું. તો આપણે અગાઉના અંકોમાં 1-4 પાઠ જે છે મજાની ઇન્દ્રિયો, ત્યાર પછી બીજો જે પાઠ હતો તો તે હતો સાપ અને મડારી, ત્રીજો પાઠ સ્વાદથી પાચન સુધી, અને ચોથો કેળીઓ બારે માસ, તો તેના વિશે માહિતી મેળવી. તો હવે આજે આપણે પાંચમો પાઠ છે તો બીજ વિશેની માહિતી મેળવીશું. તો બીજ શું છે તમને ખબર જ છે, કોઈપણ જે ખાદ્ય પદાર્થો હોય છે તો તેમાંથી જે બીજ નીકળે છે તો તે છે આ બીજ. તો તમને ખબર છે આ બીજ કેવી રીતે ઉગે છે? તો સામાન્ય રીતે બીજ વાવવાથી તેમાંથી અંકુર ફૂટે છે અને તેમાંથી રોપો બને છે અને તેની વૃદ્ધિ થતાં છોડ કે વૃક્ષ બને છે. જો કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો તેની અંદર બીજ હોય છે, તો એ બીજ આપણે જ્યારે વાવીએ છીએ તો ત્યારે તેમાંથી અંકુર ફૂટે, એટલે કે એના નાના નાના પાંદડા નીકળે છે અને તે રોપો બને અને તે મોટું થાય છે ત્યારે છોડ કે વૃક્ષ બને છે. ત્યાર પછી આપણે જોઈએ તો બીજને ઉગવા માટે શું જોઈએ? તો હવા, પાણી અને ગરમી, આ ત્રણેય વસ્તુ પૂરતા પ્રમાણમાં જોઈએ છે. હવા, પાણી અને ગરમી, તો તે આપણે બીજ ઉગવા માટે પ્રમાણસર હોવું જોઈએ. તો આપણે જોઈએ કે બીજ તો કઈ કઈ વસ્તુના બીજ હોય, તો આપણે ફળ જોઈએ તો સફરજન, દાડમ, ચીકુ, તો એમાં બીજ રહેલું હોય છે. આપણે સફરજન જોઈએ તો સફરજનમાં જે નાના કાળા કલરનું હોય તો તે બીજ હોય છે, તો તેને વાવવાથી સફરજનનું ઝાડ થાય. ત્યાર પછી દાડમમાં જોઈએ તો દાડમમાં પણ જે લાલ કલરના દાણા હોય છે તેની અંદર બીજ આવેલું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો જે ચીકુ હોય તો ચીકુમાં પણ કાળા કલરના એના બીજ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ શાકભાજીઓ, તો શાકભાજીઓના પણ અમુકના બીજ હોય છે અને ફળોમાં પણ બીજ જોવા મળે છે. તો આ બીજને આપણે વાવીએ તો તેમાંથી છોડ બને છે, પરંતુ અમુક વસ્તુ એવી છે તો તે બીજ દ્વારા નથી ઉગતી, જેવા કે બટાકા. તમે બટાકા જોયા છે તો બટાકાની અંદરથી બીજ નીકળે છે? નથી નીકળતું. તો બટાકા તો એવી વસ્તુ કેવી રીતે ઉગે છે, કાંડા કે બટાકા? તો આ બધી જે વસ્તુઓ છે તે જમીનમાં જે આપણે રોપીએ તો એના મૂળ દ્વારા એ ફૂટે છે અને મૂળ દ્વારા તે છોડ બને છે. તો આજે આપણે આ બીજ પાઠનો અભ્યાસ કરીએ. ગોપાલ તેની માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું, એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પીલાડી દેજે, હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. તો અહીં ગોપાલની વાત છે, ગોપાલ અને તેના પરિવારની વાત છે. તો ગોપાલ તો એના માસીનું પરિવાર જે આવવાનું છે તો તેની આતુરતાથી ખૂબ જ રાહ જુએ છે. જુઓ, તમારા ઘરે પણ કોઈ મહેમાન આવવાના હોય, માસી કે ફોઈ કે કોઈ પણ મહેમાન આવવાના હોય, તો તમે કેવા આતુરતાથી રાહ જુઓ છો કે ક્યારે આવશે. તો તેવી રીતે આ ગોપાલ છે તો તેના ઘરે તેની માસીનું પરિવાર આવી રહ્યું છે, એટલે કે આવવાનું છે. તો ગોપાલ તેના માસીના પરિવારને ખૂબ જ આતુરતાથી રાહ જોઈ છે અને તે વિચારે છે કે કાલે વેકેશન ગાળવા તેમના માસીના ઘરેથી બધા આવવાના છે, તો ઘરમાં નવી નવી વાનગીઓ બનશે, બધા ખૂબ રમીશું. તો આ બધું વિચારીને ગોપાલ ખૂબ ખુશ થાય છે અને એટલામાં જ ગોપાલની માતા તેને બૂમ પાડે છે કે ગોપાલ રાતના સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે. તો ગોપાલની મમ્મી છે તો એના ફોઈના ઘરે જવાના છે અને સવારે આવવાના છે. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવા કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે.
એમ વિચારી તેણે ચાર વાટકી ચણા પલાળી દીધા. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આવું કેવી રીતે બન્યું? તો જ્યારે રાતના ગોપાલ બે ચણા એને વાટકી કીધી હોય છે પલાળવા માટે, તો તે શું વિચારે છે કે જો બે વાટકી હું ચણા પીલાડીશ તો આ ચણા તો કેટલા ઓછા છે, અને ઘરમાં આઠ વ્યક્તિઓ એ લોકો હોય છે તો આ આઠ વ્યક્તિઓને જમવા માટે આટલા ઓછા પડશે, એમ ગોપાલ વિચારે છે. અને બે વાટકીની જગ્યાએ ગોપાલ ચાર વાટકી પાણીમાં ચણા પીલાડે છે. તો સવારે જ્યારે તેની માતા એના ફોઈના ઘરેથી આવે છે તો ત્યારે શું જુએ છે કે જે વાટકામાં ચણા પલાળ્યા હતા તે વાટકામાંથી ચણા ઉભરાઈ ઉભરાઈને નીચે પડી રહ્યા હતા. તો ગોપાલની માતા ગોપાલને બોલાવે છે અને કહે છે કે આટલા બધા ચણા તું એ કેમ બોળ્યા છે, પલાળ્યા છે? તો ગોપાલ એકદમ વિચારમાં પડી જાય છે, એકદમ આશ્ચર્ય એને લાગે છે કે આવું કેવી રીતે બને કે મેં રાતના તો ચાર વાટકી ચણા પલાળ્યા હતા તે તો કેટલા ઓછા હતા, અને આ કેમ આ વાટકાની બહાર આવી રહ્યા છે? માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ, ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ. ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા. તો ગોપાલની માતા શું કહે છે, કંઈ વાંધો નહીં, તો અડધા ચણાનું હું શાક બનાવીશ અને જે બીજા અડધા ચણા છે તો તેને ફણગાવી દઈશ. તો કેવી રીતે ફણગાવવામાં આવે? તો એ જે ચણા પલાળેલા હોય છે તો તેને કાપડમાં, ભીના કાપડમાં બાંધી દેવામાં આવે છે અને એક દિવસ સુધી રાખવામાં આવે તો એ જે ચણા કે મગ જે ફણગાવેલા હોય છે, જે પલાળેલા હોય છે તો તે ફણગી જાય છે. અને એની માતા શું કહે છે કે આજે પલાળેલા ચણા છે એટલે ફણગાવીને હું તારી કાકીને આપીશ, કારણ કે ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે અને તે ભીના કાપડમાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દે છે. હવે ચર્ચા કરો. ચર્ચા કરો એટલે કે પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે, કેમ? તો તમને ખબર છે કે તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં તમારી માતા કે ઘરમાં કોઈ વ્યક્તિ હોય તો તે કઈ કઈ વસ્તુ પલાળે છે અને કેમ પલાળવામાં આવે? તો આપણને ખબર હોય કે આપણા ઘરમાં મમ્મી હોય કે દાદી હોય કે બેન હોય તો આપણા ઘરમાં મગ, ચણા, તુવેર, ચોળા, વાલ, વટાણા, રાજમા, ચોખા વગેરેને રાંધતા પહેલાં પલાળવામાં આવે છે. તો આ પલાળવામાં શા માટે આવે? તો જે કઠોળ હોય તો કઠોળના દાણા શું કેવા હોય, ખૂબ જ કડક હોય છે અને તેને રાંધવામાં ખૂબ જ સમય લાગે છે. પરંતુ જો દાણાને રાતના પલાળવામાં આવે તો થોડાક ટાઈમ પલાળવાથી તે થોડાક ઓછા બની જાય છે અને રાંધવામાં ઓછો સમય લાગે છે. તો એટલા માટે ઘરમાં આપણે રસોઈ બનાવતા પહેલાં જે કઠોળ હોય છે, મગ, ચણા, તુવેર, ચોળા, વાલ, વટાણા, તો એવી વસ્તુઓને પલાળવામાં આવે છે જેથી તે કઠોળ પોચું બની જાય અને રાંધવામાં ઓછો સમય લાગે. હવે બીજો પ્રશ્ન જોઈએ, તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો, તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે, તેમાં કેટલો સમય લાગે છે? તો આ પ્રશ્નમાં કેટલા પ્રશ્ન પૂછ્યા છે? ત્રણ. તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો? તો આપણા ઘરમાં કઈ વસ્તુ ફણગાવીને ખાતા હોય કે મગ, ચણા, મઠ, તુવેર, વટાણા, વાલ, તો એવા વસ્તુઓ ફણગાવીને ખાતા હોય છે અને તેને કેવી રીતે પલાળવામાં આવે? તો આ જે કઠોળ હોય છે તો તેને પાણીમાં આખી રાત પલાળવામાં આવે છે. સવારે તેને પાણીમાંથી બહાર કાઢીને ભીના કપડામાં બાંધી દેવામાં આવે છે. તો શું કરવામાં આવે છે
કે એને આખી રાત પાણીમાં પલાળી રાખે છે અને સવાર થાય તો ત્યારે સવારે એ પાણીમાંથી બહાર કાઢીને તેને ભીનું કાપડ હોય છે તો તેમાં બાંધી દેવામાં આવે છે. આમ જે કઠોળ હોય છે ચણા મગ મઠ તો તેને ફણકતા 2 દિવસ લાગે છે. બીજો પ્રશ્ન કયો પૂછ્યો હતો, તેમાં કેટલો સમય લાગે છે, તો મગ ચણા મઠ વગેરેને ફણકતા 2 દિવસ લાગે છે. ચણાને ફણગાવતા 2 દિવસ લાગે છે અને મગ અને મઠને ફણગાવતા તેથી ઓછો સમય લાગે છે કે 1 કે 1.5 દિવસમાં તે ફણગી જાય છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે કેમ? તો આમાં પણ 2 પ્રશ્ન છે કે કોઈને કઠોળ ખાવાની સલાહ આપી છે અને શા માટે આપી છે. તો તમે કહેશો હા, તો થોડા મહિના પહેલાં મારા પિતાજીને ડૉક્ટરે ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી હતી. તેઓ 15 દિવસથી બીમાર હોવાથી તેમને અશક્તિ આવી ગઈ હતી. ફણગાવેલા કઠોળ પૌષ્ટિક હોય છે. તે આપણા શરીરમાં નવા કોષ ઉત્પન્ન કરવા, તેમાં વૃદ્ધિ કરવા તથા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી હોય છે. તો આપણે કેટલીક વાર સાંભળ્યું હોય કે આપણા ઘરમાં કે આપણા પરિવારમાં કે આપણા ઘરની આજુબાજુમાં કોઈ વ્યક્તિ બીમાર પડી ગયું હોય તો ડૉક્ટર તેને શું કહે છે કે પલાળેલા કઠોળ ખાવાની સલાહ આપે છે. તો આવું શા માટે કરતા હોય છે? કારણ કે જે વ્યક્તિ બીમાર પડી ગયા હોય તો તેના શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય છે. તો આ ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરના માટે પૌષ્ટિક હોય છે અને તેનાથી શરીરમાં નવા કોષ ઉત્પન્ન થાય છે, શરીરની વૃદ્ધિ થાય છે અને જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે વધે છે. એટલા માટે ડૉક્ટર ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપે છે. હવે આપણે આગળ જોઈએ, આટલું કરીશું. તો આ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરવાની છે. શું તમને યાદ છે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો. તો બીજ એટલે કે જે ખાદ્ય પદાર્થમાંથી અંદરથી નીકળતું હોય તો તે છે બીજ. તો બીજ તમે અગાઉના ધોરણમાં આ પ્રવૃત્તિ કરી છે. હવે આપણે ધોરણ 5માં બીજી પ્રવૃત્તિ કરવાની છે. તો આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે કરવાની રહેશે. તો શું આમાં છે કે પહેલું છે થોડા ચણા અને 3 વાટકી લો. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો. તો આપણે થોડાક ચણા લેવાના છે અને 3 કાચની વાટકી લેવાની છે. તો પહેલી જે વાટકી છે તેમાં 4-5 દાણા નાખવાના, 4-5 ચણા નાખવાના છે અને આખી વાટકી પાણીથી ભરી દેવાની છે. હવે બીજી વાટકીમાં પણ 4-5 ચણા લેવાના અને ભીના કપડાં એટલે કે રૂમાં વીંટીને મૂકો. કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખો. તો બીજી વાટકીમાં શું કરવાનું છે કે ચણા લેવાના છે પરંતુ તેને જે કોઈ કાપડ હોય કે રૂ હોય તો તેમાં ભીનાવીને મૂકવાનું છે અને એ કાપડ સુકાઈ જાય તો તેમાં પાણી નાખ્યા કરવાનું છે. એટલે કે આ કાપડને સુકાવા દેવું નહીં. ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકા, તેમાં બીજું કંઈ મૂકવાનું નથી. 3 વાટકીને ઢાંકી દો અને ત્રીજી વાટકીમાં શું કરવાનું, ફક્ત 4-5 ચણા જ મૂકવાના છે, એમાં બીજું કશું મૂકવાનું નથી. ત્યાર પછી તમારે અવલોકન કરવાનું છે. 2 દિવસ પછી 3 વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલા ફેરફાર નોંધો. તો આ તમારી પ્રયોગ છે. આ પહેલાં તમે પદ્ધતિ જોઈ, હવે આપણે અવલોકન કરવાનું છે કે વાટકી નંબર 1, વાટકી નંબર 2, વાટકી નંબર 3 એટલે કે વાટકી 1 કઈ છે, જો તેમાં ચણા છે અને આખી વાટકી પાણી ભરેલું છે. બીજી વાટકી કઈ છે, તો તેમાં ચણા છે અને તેને ભીના કાપડમાં વીંટાવેલું છે. અને ત્રીજી વાટકીમાં ચણા એમ જ મૂકવામાં આવ્યા છે. તો હવે પહેલો પ્રશ્ન જોઈએ, બીજને હવા મળે છે? તો વાટકી 1માં બીજને હવા મળે તો શું આવશે? એમાં જવાબ લખ્યો છે કે ના,
કેમ ના મળે, કારણ કે તે આખું પાણીથી છલોછલ ભરાયેલું છે, એટલા માટે એમાં હવા મળતી નથી. વાટકી નંબર બે, તો તેમાં બીજને હવા મળે છે. ત્યાર પછી ત્રીજું છે, ત્રીજી વાટકીમાં શું આવશે, બીજને હવા મળે છે. તો હા, કારણ કે તે ખુલ્લું છે એટલા માટે તેમાં હવા મળે છે. હવે બીજો પ્રશ્ન જોઈએ, બીજને પાણી મળે છે. તો ત્રીજી પહેલી જે વાટકી હતી તો તેમાં શું હતું કે આખી વાટકીમાં પાણી ભરી દેવામાં આવ્યું છે, એટલે બીજને પાણી મળે, તો આમાં શું આવશે, હા. ત્યાર પછી વાટકી નંબર બે, તો તેમાં પાણી મળે, તો હા, આપણે જે ભીનું કાપડ હોય છે તો ભીના કાપડને આપણે પાણીથી ભીના કાપડ હોય તો તે સુકાય ત્યારે આપણે પાણી નાખ્યા કરીએ છીએ, તો આટલે પણ હા આવશે. અને ત્રીજું છે વાટકી ત્રણ, તેમાં આપણે પાણી નાખ્યું છે તો ના, તો તેમાં શું આવશે, જવાબ ના. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, બીજમાં શું ફેરફાર થયો. તો તમે જે દિવસે આ ચણા ત્રણ ત્રણ વાટકીમાં મૂક્યા તેના બે દિવસ પછી કોઈ ફેરફાર જોવા મળે છે. તો પહેલાં વાટકીમાં છે વાટકી નંબર એક, બીજમાં ફેરફાર થયા તો શું થશે કે બીજ કાળા પડી જાય. આમાં કેવા પડી જાય, બીજ કાળા પડી જાય છે. ત્યાર પછી વાટકી નંબર બેમાં શું ફેરફાર થશે કે ફૂલીને મોટા થઈ જશે. શું થશે, ફૂલી જશે. ત્યાર પછી ત્રીજી વાટકીમાં કોઈ ફેરફાર જોવા ના મળે, તો જોવા મળતો નથી ફેરફાર. તો પહેલી વાટકીમાં શું થાય કે જે બીજ હોય તો તે પાણીમાં અને પાણીમાં જ રહેવાથી, વધારે પડતા પાણીમાં રહેવાથી તે બીજ કાળા પડી જાય. બીજી વાટકીમાં જોઈએ તો બીજ ફૂલીને મોટા થઈ જાય, કારણ કે તેને પ્રમાણસરનું માપસરનું જ પાણી મળે છે એટલા માટે. અને ત્રીજી વાટકીમાં આપણે પાણી નાખ્યું જ નથી એટલા માટે કોઈ ફેરફાર જોવા મળતો નથી. હવે ચોથો પ્રશ્ન, બીજમાં અંકુર ફૂટ્યા, એટલે કે બીજ જે છે તો તેમાંથી અંકુર ફૂટે છે અને પાંદરા ફૂટે છે. તો પહેલી વાટકીમાં શું જવાબ આવશે, ના. કેમ ના, તો તેમાં વધુ પડતું પાણીને કારણે તે બીજ અંકુર પામતું નથી. વાટકી નંબર બેમાં તો હા, તેમાં પ્રમાણસરનું જે પાણી આપણે નાખીએ છીએ એટલા માટે એમાં અંકુર ફૂટે છે. અને વાટકી નંબર ત્રણ, તો તેમાં શું આપશે જવાબ, ના, કારણ કે આપણે પાણી નાખ્યું જ નથી. તો આ તમારે નોટબુકમાં લખવાનું રહેશે અને તમારે પ્રયોગ જાતે કરવાનો છે ઘરે. હવે કહો અને લખો, એટલે કે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે અને નોટબુકમાં લખવાના છે. કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો? તો આપણને ખબર જ છે કઈ વાટકીમાં બીજમાં અંકુર ફૂટ્યા, તો વાટકી નંબર બેમાં અંકુર ફૂટે છે. બાકીની બંને વાટકી નંબર એક અને વાટકી નંબર ત્રણ, તો તેમાં બીજમાં અંકુર ફૂટ્યા નથી. તો એનું કારણ એ છે કે વાટકી નંબર બેમાં ચણાને પાણી અને હવા બંને મળી રહે છે, પાણી પણ મળી રહે છે અને હવા પણ મળી રહે છે. જ્યારે વાટકી નંબર એકમાં ચણાને પાણી મળે છે, પરંતુ કેવું, જરૂર કરતાં વધારે પ્રમાણમાં મળ્યું છે અને તેમાં હવા મળતી નથી. અને વાટકી નંબર ત્રણમાં શું થાય, ચણાને ફક્ત હવા જ મળે છે, એમાં પાણી મળ્યું નહીં. આમ અંકુર ફૂટવા માટે હવા અને પાણી બંને જરૂરી પ્રમાણમાં મળવા જોઈએ, જે વાટકી નંબર બેમાં મળી રહે છે. વાટકી નંબર બેમાં પાણી પણ અને હવા પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એટલા માટે વાટકી નંબર બેમાં બીજમાં અંકુર ફૂટ્યા છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? તો ગોપાલની માતા જે ચણા પલાળે છે તો તેને ફણગાવવા માટે ભીના કપડામાં કેમ બાંધે છે? તો જવાબ આવશે, ગોપાલની માતાએ પલાળેલા ચણાને ફણગાવવા માટે, એટલે કે અંકુરિત કરવા માટે ભીના કપડામાં બાંધ્યા, જેથી ચણાને જરૂરી પ્રમાણમાં પાણી અને હવા બંને મળી રહે. જો આપણે
ચણાને પાણીમાં અને પાણીમાં જ રાખ્યા હોટે તો એ અંકુર પામતે નહીં, તો એટલા માટે એને ભીના કપડામાં મૂકીએ તો એમાં હવા પણ મળી રહે અને પાણી પણ મળી રહે. હવે આપણે આગળ જોઈએ. આખી તુવેર અને આખી તુવેર અંકુરિત થાય છે, પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ? તો આપણે જોઈએ કે તુવેર હોય તો તુવેરની જે તુવેર આખી હોય તો તે ગોળ હોય છે, બરાબર. તો તેને આપણે પાણીમાં પલાળીએ તો તે અંકુરિત થાય છે, એટલે કે તેમાંથી બીજ, તે બીજમાંથી આપણે છોડ નીકળે છે એટલે અંકુરિત થાય છે, એનું એ તુવેરના છોડનું બીજ થાય છે. પરંતુ તુવેરની જે ડાળ હોય છે તો તેને અંકુરિત કરી શકાતી નથી. તો આવું કેમ થાય? તો અહીં તમારે અહીં એક પ્રયોગ આપવામાં આવ્યો છે. તો જુઓ, આખી તુવેર એ તુવેરના છોડનું બીજ છે. તો જે આખી તુવેરનો દાણો હોય છે તો તે તુવેરના છોડનું બીજ છે. તે બીજને નિષ્ક્રિય અવસ્થામાં છે, તેને પાણી, હવા અને અનુકૂળ જગ્યા મળતા અંકુરિત થાય છે. તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી, તેના બે ભાગ કરી દેવામાં આવે, તે બીજ બનતું નથી. આખી તુવેરને વળદી તેની બે ફાન કરી, ફોતરા દૂર કરી, જરૂરી પ્રક્રિયા કરીને તુવેરની દાળ બનાવવામાં આવે છે. તો તુવેર શું હોય છે? તુવેર આખું બીજ છે અને તુવેરની દાળ છે. તો તુવેરની દાળને બે, વચ્ચેથી બે ભાગ કરીને એના છોતરા કાઢી નાખવામાં આવે છે, તો તે તુવેરની દાળ છે. તો આમ કરવાથી તુવેરની દાળ અંકુરિત થવાની ક્ષમતા ગુમાવે છે, એટલે કે દાળ બની જવાને કારણે તે અંકુરિત થતું નથી. હવે અહીં જુઓ, એક પ્રવૃત્તિ છે, પ્રયોગ છે. તો આ પ્રયોગ એ પણ તમારે ઘરે કરવાનું છે. અંકુરિત ચણા બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર દોરો. પ્રોજેક્ટ: કોનો છોડ કેટલો મોટો? તો આપણે છોડ વાવવાના છે અને જોવાનું છે કે કોનો છોડ કેટલો મોટો થાય છે. તો પહેલાં આપણે શું જોઈએ છે? માટીનું કૂંડું અથવા પહોળો મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો. તો આપણે માટીનું કૂંડું લેવાનું અને તે ના હોય તો પ્લાસ્ટિકનો મોટો ડબ્બો લેવાનો, મોટો મોઢાવાળો. તેના નીચેના છેડે એક કાણું પાડો, તેમાં માટી ભરો, તેમાં એક જ જાતના ચાર પાંચ બીજ મૂકો, તેને ધીમેથી માટીમાં દબાવો, પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી દેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા વગેરે. તો શું કરવાનું છે? એક માટીનું કૂંડું લેવાનું, તેની નીચે એક નાનું કાણું પાડવાનું, તેમાં માટી ભરવાનું છે અને ચાર પાંચ બીજ નાખવાના. મંટોળાની અંદર માટીમાં ચાર પાંચ બીજ નાખવાના અને તેમાં પછી તે થોડુંક ઉપર માટી નાખીને દબાવી દેવાનું. તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખવાનું છે અને દરેક ક્લાસના દરેક વિદ્યાર્થીઓ આવી રીતે બીજ વાવવાનું છે. તો આ અલગ અલગ બીજ વાવી શકાય, રાય, મેથી, તલ, ચણા, મગ વગેરે વસ્તુઓ વાવી શકાય. તો હવે લખો. લખોમાં શું આવશે? પ્રશ્નના જવાબ. બીજનું નામ, તો તમે કયું બીજ વાવ્યું? તો તમે ચણા વાવો તો ચણા આવશે, રાય વાવો તો રાય આવશે. તો અહીં શું આવશે? આપણે ચણા લખીએ તો ચણા, બરાબર. બીજ વાવ્યાની તારીખ, તો તમે ક્યારે વાવી છે તે તારીખ લખવાની, આજે વાવે તો આજની તારીખ લખવાની. જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી નીચેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરું. તો આપણે ચણા રોપ્યા, બરાબર, કઈ તારીખે વાવ્યા તો તેની તારીખ લખવાની અને ત્યાર પછી બે ત્રણ દિવસ પછી અવલોકન કરવાનું કે કયા દિવસે એ જે આપણે રોપ્યું છે ચણા, તો તે જમીનમાંથી બહાર આવતો છોડ દેખાય છે. છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો, પછી તેને માપપટ્ટીથી માપવી. તો ત્યાર પછી આપણે જોવાનું, શું જોવાનું છે કે
છોડ છે તો કેટલો મોટો થાય છે, કેટલા દિવસમાં મોટો થાય છે, તો તે. તો અહીં તારીખ લખવાની છે, પહેલાંમાં શું લખવાનું? તારીખ. કઈ તારીખે? છોડની ઊંચાઈ, એટલે કે છોડની કેટલો ઊંચો છે તો તે આપણે માપપટ્ટીથી માપવાનું છે. કેટલા પાંદડા જોયા? તો પહેલાં શું થશે? બે પાંદડા દેખાશે. કેટલા? બે જ પાંદડા દેખાશે પહેલા દિવસે. અને એની ઊંચાઈ કેટલી હોય? ધારો કે મેં લખી છે કે 1.5 સેન્ટીમીટર. તો અન્ય કોઈ ફેરફાર દેખાય? તો ના. ત્યાર પછી આપણે બીજા દિવસે જોવાનું, તો એની સેજ ઊંચાઈ 2 થઈ હશે 2 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે પાંદડા જોઈએ, તો 1 વધી ગયું હોય 3 પાંદડા હોય, તો એમાં કોઈ ફેરફાર જોવા મળે? તો ના. હવે એના બીજા દિવસે જોઈએ તો 2.5 જેટલું વધેલું હોય છે છોડ. તો તેમાં પાંદડા આપણે જોઈએ તો 4 દેખાશે પાંદડા. અને છોડમાં કોઈ ફેરફાર થાય તો હા, તો મોટો થયો હોય. શું થયો હોય? મોટો થયો. હવે બીજા દિવસે જોઈએ તો 3.5 જેટલો વધ્યો હોય. અને જો પાંદડા જોઈએ તો 6 જેટલા વધી ગયા હોય. અને છોડ વધુ મોટો થયો હોય. કેવો હોય? વધુ મોટો. તો આ રીતે આપણે કોઈ પણ છોડ વાવીને ત્યાર પછી તેનું અવલોકન કરવાનું છે 3-4 દિવસ સુધી. અને ત્યાર પછી તેનું ઊંચાઈ લખવાની છે, તેના પાંદડા લખવાના છે, અને એમાં શું ફેરફાર જોવા મળે તે લખવાનું રહેશે. હવે આપણે નીચે જોઈએ. શોધી કાઢો બીજને વાવ્યા પછી શું થાય છે, તો તે આપણે જોઈએ. હવે આપણે જોઈએ બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. તો જવાબ શું આવશે? બીજને વાવ્યા પછી 5-6 દિવસમાં છોડ માટીમાંથી બહાર આવે છે. કેટલા દિવસ આવશે? 5-6 દિવસ. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? તો આપણે જોયું પહેલા દિવસે કેટલો હતો? 1.5 સેન્ટીમીટર, અને બીજા દિવસે 2 સેન્ટીમીટર. તો 0.5 સેન્ટીમીટર જેટલો ફેરફાર જોવા મળશે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી? તો માટીમાંથી છોડ જ્યારે બહાર આવે છે ત્યાર પછીના 4 દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી. કેટલા દિવસે? 4 દિવસે છોડની ઊંચાઈ સૌથી વધુ હોય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? તો શું આવશે જવાબ? હા, તો આપણે જોઈએ છોડનું અવલોકન કરતાં આપણને જાણવા મળે છે કે છોડમાં દરરોજ અલગ અલગ નવા નવા પાંદડા જોવા મળે છે. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? તો આપણને ખબર પડે કે આપણે દરરોજ જો છોડને જોઈએ તો છોડનું જે થડ હોય છે તો દરરોજ તેમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે દરરોજ ને દરરોજ તે થોડુંક મોટું અને મજબૂત થતું જાય છે. તો ફેરફાર જોવા મળ્યો તો શું આપશે જવાબ? હા, છોડનું થડ દિન પ્રતિદિન મોટું અને મજબૂત થતું જોવા મળશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો, કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે, કેમ? તો તમારો અને તમારા મિત્રોએ જે છોડ વાવ્યો છે તો તેનું અવલોકન કરવાનું છે. તમારા બંનેમાંથી કોનો છોડ વધારે છે, ઊંચો છે? તો આપણે રાઈનો છોડ વાવ્યો હોય અને ચણાનો છોડ વાવ્યો હોય તો વધુ કોનો ઊંચો હોય? તો રાઈનો છોડ વધુ ઊંચો થાય છે. અને આપણે ચણાનો છોડ હોય છે તો થોડોક એના કરતાં નાનો જોવા મળે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરો. તો ચર્ચા કરો એટલે કે પ્રશ્નોના જવાબ આપો. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા?
એટલે કે આપણે અલગ અલગ પ્રકારના કઠોળ વાવ્યા હોય, ચણા, મગ, રાઈ, તલ, તો આ બધામાંથી કયા બીજને જમીનમાંથી બહાર આવતા વધુ સમય લાગે? તો તલનું બીજ કયું છે? તલ. તો તલના બીજને જમીનમાંથી બહાર આવતા વધુ સમય લાગે છે. બીજો પ્રશ્ન છે, કયા બીજને જમીનમાંથી બહાર આવતા ઓછામાં ઓછો દિવસ લાગ્યા? તો રાઈ. જે રાઈનું જે છોડ હોય છે તે તરત અંકુરિત થઈ જાય છે અને જમીનમાંથી બહાર નીકળે છે. તો જે રાઈનો છોડ હોય છે તો તેના બીજને જમીનમાંથી બહાર આવતા ઓછામાં ઓછા દિવસ લાગે છે. ત્રીજો પ્રશ્ન, કયા કયા બીજ બિલકુલ જ ઉગ્યા નહીં? કેમ? તો કયા બીજ બિલકુલ ઉગે નહીં? તો જે બીજમાં હવા કે પાણી ન મળે તો તેવા બીજ બિલકુલ ઉગતા નથી. ક્યાં તો બીજું શું હોય કે જે બીજ સડેલા કે ખરાબ હોય તો તે પણ બીજ બિલકુલ ઉગતા નથી. તો હવા પાણી ના મળી રહે કે તે બીજ સડી ગયેલા કે ખરાબ હોય તો તેવા છોડ બિલકુલ ઉગતા નથી. અગાઉનો પ્રશ્ન, કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો, આવું કેમ થયું હશે? તો હા, કોઈ વિદ્યાર્થીનો છોડ પાણી ન મળવાથી સુકાઈ ગયો. જ્યારે બીજા કોઈ વ્યક્તિનો છોડ સૂર્યપ્રકાશ ન મળવાથી પીળો થઈ ગયો. તો સુકાઈ ક્યારે જાય? જ્યારે કોઈ પણ છોડને પાણી યોગ્ય પ્રમાણમાં ના મળી રહે તો ત્યારે તે છોડ સુકાઈ જાય છે. અને પીળો ક્યારે પડી જાય? તો જ્યારે કોઈ છોડને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ ના મળી રહે તો ત્યારે તે છોડ પીળો પડી જાય છે. હવે આપણે અગાઉનો પ્રશ્ન જોઈએ, છોડને પાણી ન મળે તો શું થાય? જ્યારે આપણે છોડ વાવીએ છીએ અને છોડમાં પાણી ના નાખીએ, પાણી ના મળી રહે તો શું થાય છે? તો છોડને પાણી ન મળી રહે તો છોડ ચીમરાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે. એટલે કે એને પાણી ના મળે તો ધીમે ધીમે ચીમરાવા લાગે છે અને તે સુકાઈ જાય છે. વિચારો અને કહો, બીજની અંદર શું હોય છે? તો તમને ખબર છે, તો કોઈ પણ અનાજ હોય, કઠોળ હોય તો તેનું બીજ હોય. તો બીજની અંદર શું હોય છે? તો બીજની અંદર ગર્ભ હોય છે જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે. તો બીજની અંદર એવો ગર્ભ હોય તો તે આપણે જમીનમાં રોપીએ છીએ બીજ, તો તેમાંથી નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે એ છોડમાં. તો બીજની અંદર ગર્ભ હોય છે જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે. બીજો પ્રશ્ન, નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો આપણે જ્યારે કોઈ પણ છોડ વાવીએ તો નીચે પહેલા દિવસે જ્યારે હોય તો ત્યારે એકદમ નાનું હોય છે, અંકુરિત થાય અને તેમાંથી પાંદડા ફૂટે છે ત્યારે એકદમ નાનું હોય છે. ત્યાર પછી એ ધીમે ધીમે મોટું થાય છે અને ત્યાર પછી તે ઝાડ બને છે કે છોડ બને છે. તો જ્યારે નાનું હોય ત્યારથી કે છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો બીજ જમીનમાંથી પાણી શોષીને અંકુરણ પામે છે. જમીનની અંદર જે પાણી રહેલું છે તો તે શોષીને અંકુરિત થાય છે. તો આ અંકુરિત છોડને હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવાથી તે વૃદ્ધિ પામતો થાય છે, એટલે કે મોટું થતું જાય છે અને છેવટે મોટો ઝાડ કે છોડ બની જાય છે. તો એને અંકુરિત થવા કઈ વસ્તુ જોઈએ? હવા, પાણી અને સૂર્યપ્રકાશ. આ ત્રણ વસ્તુ એને પૂરતા પ્રમાણમાં મળી રહે તો તે છોડ મોટો થાય છે. હવે આપણે આગળ જોઈએ, વિચારો અને અનુમાન કરો. જો છોડ ચાલતા હોત તો શું થાય? ચિત્ર દોરો. તો તમારે આ જાતે કરવાનું રહેશે કે જો છોડ એટલે કે ઝાડ અને છોડ તો તે ચાલતા હોટે, એના પગ હોટે તો શું કરે? તો તેના ચિત્ર તમારે દોરવાનું છે. શોધી કાઢો, શું કોઈ છોડ બીજ વગર ઉગે? શું થાય કે કેટલાક શું કોઈ છોડ હોય તો બીજ વગર ઉગી જાય છે? તો શું આવશે જવાબ? હા, કે છોડ હોય તો બીજ વગર પણ ઉગે છે. તો કયા કયા
तो आपणे જોઈએ કે જાણે બટાકા કાંદા ત્યાર પછી ગાજર મૂળા તો એ કંદમૂળ છે તો તેને કેવી રીતે ઉગે છે તો તે આપણે જમીનમાં એના મૂળ છે તો તે મૂળ જવાથી તે ઉગે છે એટલા માટે અમુક જે છોડ હોય છે તે બીજ દ્વારા ઉગે છે અને અમુક છોડ હોય છે તો તે મૂળ દ્વારા પણ ઉગે છે તો આપણે જોઈએ કે છોડ ચાલતા હોય તો કેવી રીતે થાય જો છોડ ચાલતા હોય તો તે તેમની ઈચ્છા મુજબ કોઈ પણ જગ્યાએ જઈ શકતે અને ગમે તે જગ્યા પર ઉગી શકતે તો કયા છોડ બીજ વગર ઉગે તો બાજરી મકાઈ ઘઉં જુવાર અને બટાટા આ બધા છે તો તે કેવી રીતે ઉગે છે આપણે બીજ દ્વારા ઉગે છે બરાબર ત્યાર પછી કઠોળમાં મગ ચણા વાલ મઠ તેલીબિયામાં તલ રાય એરંડા વગેરે અને બીજ વગર કયા કયા ઉગે છે તો આંકડો નારિયેળી જામફળ ત્યાર પછી કણજી ત્યાર પછી વડ ગાજરું તો આ બધા જે છોડ છે તો તે કેવી રીતે ઉગે તો વનસ્પતિના બીજનું પાણી દ્વારા ફેલાતા પવન દ્વારા ફેલાતા અને પશુ પક્ષીઓ દ્વારા ફેલાતા એટલે કે કોઈ બીજ હોય તો તે પાણી દ્વારા વહી જાય અને બીજી જગ્યાએ જાય છે ત્યાર પછી પવનમાં ઉડીને એ બીજ બીજી જગ્યાએ જાય તો ત્યાં ગાડી ઉગી નીકળે છે ત્યાર પછી અમુક પશુ પક્ષીઓ હોય તો તે એ બીજ ખાઈ જતા હોય અને તેના ચણક દ્વારા બીજી જગ્યાએ તો એ છોડ ઉગી જાય છે હવે આપણે જોઈએ આગળ શિકારી છોડ ઘણા એવા છોડ હોય છે જે ઉંદર દેડકા કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે કણસ પણ એ એક એવો છોડ છે જે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે તેનો આકાર કળસ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો તો જુઓ શિકારી છોડ કેવો દેખાય છે તમે જોયા છોડ આ છોડ શું કરે છે કે આ છોડ એવો હોય છે તો તે કળસ જેવો દેખાય છે અને એક ઉપરનો ભાગ હોય છે તે ખુલ્લો હોય છે એનો મોઢા જેવો તો આ ક્યાં જોવા મળે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં તો આ છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ પણ આવતી હોય છે અને જ્યારે જીવજંતુઓ ત્યાં ખાવા આવે છે અને આકર્ષાય છે તો ત્યારે મોઢા આગળ આવે તો તેમાં ફસાઈ જાય છે અને બહાર નીકળી શકાતું નથી તો હવે પછી આપણે અગાઉનું જે કેટલા બધા બીજ છે તો તેનો આકાર રંગ તો એ આપણે બીજા અંકમાં ભણીશું.